નમસ્તે વિદ્યાર્થી મિત્રો વાલીઓ ફરી પાછો હું બી એચ વેભાણી આપ સૌનું યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું ચાલો બીજી કોઈ વાતો કરવા કરતા સીધું જ સીધી જ વાત કરીએ આપણે અંગ્રેજી ગ્રામરની આજે આપણે ભણવાનું છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ આમ તો અંગ્રેજી ગ્રામર છે એ ઘણું વિશાળ છે ઘણા નિયમોથી ભરેલું છે ખૂબ જ ઊંડાણપૂર્વકના નિયમોની સમજ માંગી લે તેવું છે તો આપણે આ અંગ્રેજી ગ્રામરને એવી રીતે ભણશું કે જેમાં તમામ પ્રકારના નિયમોને આવરી લઈશું સરળ રીતે ભણવાની કોશિશ કરશું અને તમને પૂરતી પ્રેક્ટિસની તક મળે એવું પણ હું આ વિડીયોમાં જરૂરથી મૂકીશ તો ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરતા પહેલા ઇંગ્લિશ ગ્રામર કેટલું વિશાળ છે તેની થોડીક સમજ મેળવી લઈએ જેની અંદર સૌપ્રથમ હું તમને ગુજરાતી થી સમજ આપીશ કે ગુજરાતી માં અમુક વાક્ય હું તમને બતાવીશ અને તેના દ્વારા હું તમને કહીશ કે આપણે જે કાળ ભણવા જઈ રહ્યા છીએ તે તો માત્ર એક શરૂઆત છે આ સિવાય ઘણા બધા કાળ છે એ આની અંદર આવે છે તો ચાલો આપણે સમજ મેળવીએ ગુજરાતી વાક્યોથી કે કેટ કેટલા કાળ છે એ ગુજરાતી અને અંગ્રેજીમાં હોય છે આ ઉપરાંત પણ બીજા ઘણા બધા કાર્ડ આવે છે આ તો માત્ર પ્રાથમિક કાર્ડ છે હું તમને દર્શાવું છું એ સિવાયના પણ બીજા કાર્ડ આવે છે જે આપણે વિગતવાર વિડીયોમાં આગળને આગળ જોતા રહીશું તો ચાલો આપણે આ કાર્ડની ગુજરાતીમાં સમજ મેળવીએ ત્યારબાદ આપણે અંગ્રેજીમાં એની સમજ મેળવશું નિયમો જોઈશું અને પછી ખાલી જગ્યાઓ દ્વારા એ સમજશું ગુજરાતીમાંથી અંગ્રેજી કરીને પણ એની વિગતવાર સમજ મેળવશું તો આ વિડીયો હું બી એચ વિભાણી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ બી એચ વિભાણીમાં સ્વાગત કરું છું તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આજનો અંગ્રેજી ગ્રામરનો ટોપિક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શરૂ કરતાં પહેલાં તમારે આટલું કંઠસ્થ કરવું પડશે એટલે કે પાકું કરવું પડશે તો આ કાર્ડને ઓળખવા માટે સૌપ્રથમ તેનો ઉપયોગ જોઈએ કે ક્યારે ક્યારે આ સાદો વર્તમાન કાળ આવે છે તો દરરોજ બનતી ઘટના ટેવ રૂપે બનતી ઘટના કહેવત સનાતન સત્ય વૈજ્ઞાનિક સત્ય ભૌગોલિક સત્ય ગણિતના નિયમો આ બધું જ જો તમારે દર્શાવવું હોય તો એ સાદા વર્તમાન કાળમાં તમે દર્શાવી શકો એટલે કે જો હું રોજ દરરોજ બ્રશ કરું છું કે પછી અમુક આપણે ટેવ રૂપે અમુક ઘટનાઓ બનતી હોય જેમ કે કોઈને છે એ પોતાના વાળ છે સતત ખંજોળવાની ટેવ હોય તો એક ટેવ રૂપે બની જતી ઘટના છે કહેવત છે કે હાસ્ય ઉત્તમ દવા છે સનાતન સત્ય એટલે કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે વૈજ્ઞાનિક સત્ય એટલે કે પાણી છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે ભૌગોલિક સત્ય એટલે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે ગણિતના નિયમો બે વત્તા બે ચાર થાય તો આ બધું જ્યારે તમારે અંગ્રેજીમાં દર્શાવવું હોય ત્યારે એ છે એ સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે આગળ નિયમ જોઈએ આપણે કે જેમ આપણને બધાને કંઈ ને કંઈ છે એ આપણી ઓળખ છે જેમ કે કોઈ આપણું આપણું નામ લઈએ તો તરત જ આપણે એને કંઈક જવાબ આપીએ છીએ કે આપણું આપણી ઓળખ છે તો સાદા વર્તમાન કાળને પણ જો તમારે જુદા જુદા વાક્યમાંથી ઓળખવો હશે તો એના માટે અમુક સૂચક શબ્દો છે ઓળખદર્શક શબ્દો તમને વાક્યમાં કંઈક જોવા મળશે તો ત્યારે જ્યારે તમે આ પ્રકારના કોઈ શબ્દો જુઓ ત્યારે તમારે સમજી લેવાનું કે આ છે એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે જેમ કે અહીંયા ટુડે એટલે કે આજે ડેઈલી એટલે કે દરરોજ એવરી મંથ એવરી યર એવરી વીક એવરી ડે એટલે કે દર મહિને દર વર્ષે દરરોજ ઓલ્વેઝ એટલે હંમેશા ઓફન એટલે ક્યારેક નેવર એટલે ક્યારેય નહીં સેલ્ડમ એટલે ભાગ્યે જ સમટાઇમ્સ એટલે ક્યારેક યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે જનરલી એટલે સામાન્ય રીતે રેગ્યુલર એટલે નિયમિતપણે આવા જો શબ્દો તમને વાક્યમાં ક્યાંય દેખાય તમારે સમજી લેવાનું કે આ છે એ સાદો વર્તમાન કાળ છે પછી જો ઇફ અને અનલેસ જેવા શબ્દો તમને દેખાય તો એની અંદર બે વાક્ય જોવા મળશે જેમાં એક શરદર્શી હશે ને બીજું પરિણામદર્શી હશે શરતદર્શી હશે તે સાદા વર્તમાન કાળમાં આવશે ને જે પરિણામદર્શી હશે એ સાદા ભવિષ્યકાળમાં આવશે ઈફ અને અનલેશનો અર્થ થાય છે જો તો જો નહીં તો એટલે કે એક જોથી શરત મુકાય છે અને તોથી પરિણામ અપાય છે તો આવી રીતના ઈફ અને અનલેસવાળા વાક્ય હશે તો પણ એ તમને સાદા વર્તમાન કાળ અને સાદા ભવિષ્યકાળમાં જોવા મળશે એના પછી આજ્ઞાર્થ વાક્ય માં ટીલ અને સાથે સાદો વર્તમાન કાળ આવે જ્યારે અમુક પ્રકારના આપણે વાક્ય બોલીએ ને ત્યારે એ આજ્ઞાકારી શબ્દો હોય દાખલા તરીકે વેઇટ હિયર ટિલાય કમ જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી અહીંયા રાહ જો એટલે એવી રીતે આજ્ઞાર્થ વાક્ય હશે તો એની અંદર પણ તમને સાદો વર્તમાન કાળ જોવા મળશે એના પછી વેન વાઇલ એસ સાથે એક વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હશે તો બીજું સાદા વર્તમાન કાળમાં આવે તો આવી રીતના છે એ આપણે સાદા વર્તમાન કાળના નિયમો જોયા વિદ્યાર્થી મિત્રો આ જે કાંઈ નિયમો હતા તે પ્રાઇમરીથી માંડી અને હાયર સેકન્ડરી સુધીના તમામ નિયમો આમાં આવરી લેવામાં આવ્યા છે એટલા માટે આ વિડીયો છે એ પ્રાઇમરીથી માંડી અને હાયર સેકન્ડરી સુધીના તમામ બાળકો છે એ જોવે તો બધા માટે ઉપયોગી છે નિયમો એક એવી વસ્તુ છે કે જે ક્યારેય બદલતા નથી જેમ કે તમે નાના હતા ક્યારે તમે જે કંઈ ગણિત ભણ્યા હતા એમાં હતું બે વત્તા બે ચાર આજે તમે આવડા મોટા થયા તો પણ એ બે વત્તા બે ચાર જ છે એટલે કે નિયમો છે ક્યારેય કોઈ પણ સંજોગોમાં બદલતા નથી કદાચ તમે આ દુનિયામાં એટલે કે આ દેશમાંથી બીજા દેશમાં જશો તો પણ ત્યાં બે વત્તા બે ચાર જ થશે તો એમ આ જે કાંઈ અંગ્રેજીના નિયમો છે એ પણ દુનિયાના કોઈપણ છેડાની અંદર એક સરખા જ રહેશે ક્યાંય બદલશે નહીં તો નિયમો છે એક વખત પાકા થઈ જાય તો ક્યારેય ન ભૂલાય એવી રીતના છે તમારા મગજમાં બેસાડી દેજો કેમ કે જે પાંચમા ધોરણમાં કે છઠ્ઠા ધોરણમાં તમે જે નિયમ ભણ એ જ બારમા ધોરણના કોઈ શિક્ષક તમને ફરી પાછા ભણાવશે તો એકને એક વસ્તુ છે ફરી ફરી તમારે ભણવાની થશે એને કરતાં આપણે એક જ સમયે બધું યાદ રાખી લઈએ તો આપણા માટે જરૂરથી ફાયદો થશે આગળ વધીએ હવે જોઈએ સાદા વર્તમાનકાળની વાક્ય રચના વાક્ય રચના એની કઈ રીતની હોય તો કે સૌપ્રથમ આવશે કર્તા પછી આવશે ક્રિયાપદ ક્રિયાપદમાં કાં તો એનું મૂળ રૂપ આવશે કાં તો એનું એસ કે ઈ વાળું રૂપ આવશે પછી આવશે કર્મ પછી આવશે અન્ય શબ્દ મોટાભાગે આપણે જે કોઈ પણ વાક્ય બોલતા હોય છે તે આ સ્ટ્રકચરથી જ બનેલું હોય છે કરતા ક્રિયાપદ અને કર્મ નકાર જોઈએ ડુ નોટ કે ડઝ નોટ આવશે પછી ક્રિયાપદ આવશે પછી કર્મ આવશે અને પછી અન્ય શબ્દ આવશે અહીંયા તમારી સામે બે છે એ શબ્દ વધી જાય છે ડુ નોટ કે ડઝ નોટ એનું કારણ છે કે આ આગળ વધીએ પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાં ડુ ડસ છે એ આગળ આવી જશે પછી કરતા પછી ક્રિયાપદ પછી કર્મ અને પછી અન્ય શબ્દ હવે જ્યાં અહીંયા મૂળરૂપ લખેલું છે એ ખાસ અગત્યનું છે જ્યારે આપણે પ્રેક્ટિકલી સ્વરૂપે ખાલી જગ્યા જોઈશું ત્યારે આ તમામ નિયમો અને વાક્ય રચના તમને બહુ સરસ રીતે સમજાઈ જશે પ્રેક્ટિકલી જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી આ બધી વસ્તુઓ છે એ તમને એમ જ થશે કે શું છે એટલા માટે હું છેલ્લે આખે આખું આ પેજ છે તમારી સામે રાખીશ ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી અને પછી તમે આ નોટ્સ છે એ તમારા ચોપડામાં ઉતારી અને તમારે પાકી કરવાની થશે એટલા માટે જ આટલું પાકું કરીએ એવું એમાં લખેલું હતું હવે જોઈએ ક્રિયાપદને એસ કે એસ લગાડવા માટેના નિયમો એટલે કે અહીંયા તમારી સામે પહેલો નિયમ છે કે જો કોઈ ક્રિયાપદની પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ એક્સ કે ઝેડ આવું આપેલું હોય ત્યારે આ ક્રિયાપદને પાછળ ઈ એસ લાગે છે અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક છે ઇ એસ લાગે છે દાખલા તરીકે ક્લાસ તો એની પાછળ જો અહીંયા ડબલ એસ છે તો આપણે એની પાછળ ઈ એસ લગાડ્યું એટલે ક્લાસીસ થયું કેચ તો એની પાછળ સીએચ છે તો આપણે એની પાછળ ઈ એચ લગાડ્યું એટલે કેચિસ થયું અહીંયા ડબલ ઝેડ છે તો એની પાછળ આપણે ઈ એસ લગાડ્યું એટલે બઝીસ થયું આગળ વધીએ તો અહીંયા ગો છે તો એની પાછળ ઈ એસ લગાડ્યું એટલે ગો થયું તો આ નિયમોમાંથી જો એસ ડબલ એસ એસ બધાની પાછળ એમાંનું એકાદું કાંઈક આવતું હશે તો આની પાછળ ઈ એસ લગાડવાનું થશે આગળ વધીએ જો કોઈ ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પૂર્વે સ્વર હોય તો તેની પાછળ માત્ર એસ પ્રત્યે લાગે છે ખાસ જો જો વાય અને વાયની પૂર્વે સ્વર હોય તો માત્ર શું લાગશે એસ લાગશે ઈ એસ નહીં લાગે સ્વર એબીસીડીની અંદર જે એ ઇ આઈ ઓ અને યુ આ પાંચ અક્ષર છે એ સ્વર છે બાકી બધા વ્યંજન છે તો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ છે જ કે અહીંયા છે શબ્દ આપ્યો છે પ્લે પ્લેની પાછળ તમને વાય આપ્યો છે અને વાયની પૂર્વે એ છે જે સ્વર છે માત્ર આપણે એની પાછળ એસ લગાડ્યો એના પછીનું જે ઉદાહરણ છે પ્રે પ્લેમાં વાય છે અને વાયની પહેલા એ છે એટલે એમાં પણ આપણે માત્ર એસ લગાડો હવે આગળ વધીએ ત્રીજો નિયમ છે કે જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની પૂર્વે વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના કોઈ પણ અક્ષર હોય તો વાયનો આઈ કરવાનો છે અને પછી ઈ એસ પ્રત્યે લગાડવાનો છે દાખલા તરીકે ક્રાઈ છે તો ક્રાયમાં પાછળ વાય છે ને વાયની પૂર્વે આર છે જે એક સ્વર છે તો આપણે વાયનો આઈ કર્યો અને પછી ઈ એસ લગાડ્યો અહીંયા પણ વાય છે વાયની પૂર્વે એલ જે વ્યંજન છે તો આપણે વાયનો આઈ કરી અને એસ લગાડ્યો એટલે ફ્લાયનું ફ્લાયસ થયું આગળ વધીએ હવે સાદા વર્તમાન કાળના ના રૂપ તો જો કોઈ ખાલી જગ્યાના કાઉન્સની અંદર તમને આવી રીતના બી કે બી એવો કોઈ શબ્દ આપેલો હોય ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા એનું નું રૂપ પૂરવાનું થશે તો એના માટે આપણે એમ ઇઝ આર સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર ક્યારે એમ મૂકવો તો કે આઈ હોય તો એમ મૂકવાનો હિસી ઇટ હોય તો ઇઝ મૂકવાનો અને વી યુ ધે જેવા શબ્દ હોય તો આર મૂકવાનો થશે હવે આઈ વી યુ ધે હિસી ઈટ આ બધા સર્વનામો છે એટલે થોડુંક પ્રાથમિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ તો એ પ્રાથમિક નોલેજ હશે તો તમને સર્વનામ ખ્યાલ આવી જશે આમ છતાં હું તમને ખાલી જગ્યા સમયે થોડુંક સર્વનામનું પણ જ્ઞાન આપતો રહીશ આગળ વધીએ તો હવે ક્યારે ખાલી જગ્યાની અંદર મૂળ ક્રિયાપદ પૂરવું અને ક્યારે એસ કે એસ વાળું પૂરવું આ છેલ્લો નિયમ જોઈ લઈએ પછી આપણે સીધા પ્રેક્ટિકલ વર્કમાં જશું જો કરતા તરીકે આઈ વી યુ ધે હોય તો આપણે ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં જ પૂરવાનું થશે એટલે કે જે તમને કાઉસમાં આપેલું હોય દાખલા તરીકે આ રન આપેલું છે તો તમારે આને આ ખાલી જગ્યામાં પૂરી નાખવાનું છે અને મૂળ રૂપ કહેવાય જેને અંગ્રેજીમાં રૂટ ફોર્મ કહેશું અને જો કરતા તરીકે હિ કે ઈટ હોય તો આપણે એને એસકે ઈ એસ લગાડશું હવે એસ કે એસ લગાડવા માટે તમને જે ઉપર મેં એસકે ઈ એસના નિયમ દેખાડ્યા એ નિયમ તમને આવડતા હશે તો ક્યાં એસ લગાડું ક્યાં ઈ એસ લગાડવું એનો તમને ખ્યાલ આવશે તો સર્વનામની હજી એક વખત તમને વ્યાખ્યા આપી દઉં જતાં પહેલાં કે કોઈ પણ પુરુષ હોય તો એનું સર્વનામ હી થશે સ્ત્રી હોય તો એનું સર્વનામ સી થશે અને કોઈ પણ નાન્યતર જાતિ હશે તો એનું સર્વનામ ઈટ થશે અને આઈ વી યુ ધે એ અલગથી સર્વનામ છે કે જે એક વચન અને બહુવચનની અંદર આવતા હશે તો ચાલો હવે સીધા જ આપણે જશું પ્રેક્ટિકલ વર્કમાં ચાલો હવે અહીંયા આપણે ખાલી જગ્યા દ્વારા બરાબર સમજીએ કે કઈ રીતના કોઈ ખાલી જગ્યા પુરાશે પહેલી ખાલી જગ્યા તમારી સામે સન ઓલવેઝ ખાલી જગ્યા ઇન ધ ઇસ્ટ કાઉન્સમાં તમને ક્રિયાપદ આપેલું છે રાઇસ હવે ખાલી જગ્યા કઈ રીતના પૂરાશે મૂળરૂપથી પૂરાશે કે આની પાછું એસ કે ઈ એસ લાગશે તો પહેલાં પહેલાં તો આપણે આ સાદા વર્તમાનકાળનું જ વાક્ય છે એ કેવી રીતના ખબર પડશે તો અહીંયા તમને એક સૂચક શબ્દ આપેલો છે ઓલવેઝ સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે તો ઓલ્વેઝ ઉપરથી આપણને ખબર પડશે કે આ સાદા વર્તમાન ખાલી જગ્યા છે હવે કાં તો મૂળ રૂપથી પૂરાશે કાં તો એસકે એસથી પૂરાશે બે જ રીત છે કાં તો આને પૂરી નાખો કાં પછી આની પાછળ એસકે એસ લગાડો તો મૂળ રૂપથી પૂરાશે કે એસકે એસથી પૂરાશે એના માટે આપણે એના કરતાને જોવાનો થશે કરતા છે સન છે નાની અતર જાતિ થાય એટલે કે એનું સર્વનામ ઈટ થાય અને આપણે નિયમમાં જોયું તો કે હિસિ ઇટ હોય તો એસકે એસ લગાડવાના એસકે એસના નિયમ મુજબ આને માત્ર એસ પ્રત્યે લાગે છે એટલે કે અહીંયા રાઇઝિસ ખતા લખતા આ ખાલી જગ્યા જશે આગળ વધીએ ધ અર્થ ખાલી જગ્યા અરાઉન્ડ તો મૂળ આપેલું છે મૂળ તો હવે આપણે જોઈએ કે ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની છે કેના ઉપરથી ખબર પડશે તો કે અહીંયા કોઈ સૂચક શબ્દ આપેલો નથી પરંતુ આ એક ભૌગોલિક સત્ય છે જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની જ છે માટે કરતા જોવું પડશે કરતા અર્થ છે એસ પ્રત્યય લાગશે આગળ વધીએ ત્રીજી ખાલી જગ્યા માય ગ્રાન્ડ ફાધર ખાલી જગ્યા ટુ ધ ટેમ્પલ ડેલી સૂચક શબ્દ છે આમાં ડેલી મૂળ ક્રિયાપદ ગો છે તો કરતા શું છે કે માય ગ્રાન્ડ સર્વનામ કરશું તો એનું થશે હી તો હી હોય તો એસ કે ઈ એસ લગાડવાનો ગો ને ઈ એસનો નિયમ લાગવું પડે છે એટલે એને આપણે ઈ થી પૂરશું એટલે ગોલ્સ આ ત્રીજી ખાલી જગ્યા આપણે કમ્પલીટ કરીએ આગળ વધીએ જનરલી ટ્રુથફુલ મેન ખાલી જગ્યા જનરલી શબ્દ અહીંયા આપ્યો છે જેના ઉપરથી ખબર પડશે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે ટ્રુથફુલ મેન મેન ઉપરથી ખબર પડશે કે હિ સી થશે અને અહીંયા આપણે કરવું પડશે સફર્સ એટલે કે એસ કે એસના નિયમો જમાને માત્ર એસ લાગશે આગળ વધીએ ઇફ એ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હાર્ડ હી વિલ નોટ પાસ હવે તમને પ્રશ્ન થશે કે કાઉન્સ તો એક આપેલો છે અને ખાલી જગ્યા તો બે આપેલી છે તો કઈ રીતના પૂરવાનું તો યાદ કરો કે મેં તમને કીધું હતું કે નકાર વાક્ય હોય તો ડૂડસ વધતા હુળ ક્રિયાપદ આવશે તો એનો અર્થ એવો થયો કે પહેલી ખાલી જગ્યામાં તમારે ડઝ પૂરવાનું થશે હવે ડૂડસ ક્યારે આવશે અને અહીંયા મૂળરૂપ એટલે કે કઈ પણ વિચાર્યા વગર તમારે વર્કનું વર્ક જ પૂરવાનું છે જો અહીંયા એ ભૂલ ન કરતા બિલકુલ આ એક નિયમ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા હી છે તો તમે આને એસકે ઈ એસ લગાડી બેસશો પણ અહીંયા ડઝ મૂકી દીધું છે માટે આને એસકે એસ લગાડવાનું થતો નથી બરોબર એક વખત ફરી પાછું અહીંયા ડઝ મૂકી દીધું છે તો ડઝ સાથે મૂળ ક્રિયા બતાવશે એસકે એસ લગાડવાનું થશે નહીં ચાલો આગળ વધીએ માય ડોટર ખાલી જગ્યા ટુ ગો એવરી ડે અહીંયા તમને સૂચક શબ્દ એવરી આપ્યો છે કર્તા તરીકે માય ડોટર છે એટલે કે સી આપેલું છે તો એસ કે એસ લાગશે તો પ્રે ને વાય નો નિયમ મુજબ આગળ સ્વર છે વાય ની પૂર્વે એ સ્વર છે તો માત્ર એસ લગાડશું એટલે આ ખાલી જગ્યા છે એ પ્રેસ થી પૂરાઈ જશે ચાલો આગળ વધીએ સાતમી ખાલી જગ્યા જોઈએ હવે હાઉ ઓફન ખાલી જગ્યા યોર બ્રધર ખાલી જગ્યા ટી એવરી અહીંયા તમને સૂચક શબ્દ આપેલો છે એવરીડે આગળની ખાલી જગ્યાને જેમ જ અહીંયા પણ બે ખાલી જગ્યા આપેલી છે તો પહેલી ખાલી જગ્યામાં સો ટકા ડુંકે ડઝ આવશે અને બીજી ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદ આવશે યોર બ્રધર ઉપરથી આપણને ખબર પડશે કે હિસી ઈટ થાય છે માટે અહીંયા આપણે ડઝ મૂકશું અને અહીંયા આપણે મૂળરૂપ ટેકનું ટેક મૂકી દેસું એટલે આ ખાલી જગ્યા પૂરાઈ જશે આગળ વધીએ લીપ યર ખાલી જગ્યા વન્સ ઇન ફોર યર્સ અહીંયા તમે સૂચક શબ્દ ગોતવા જશો ઓળખ દર્શક આ એક સનાતન સત્ય છે કે દર વર્ષે આવે છે તો એના માટે સાદા છે એમ સમજી લેવાનું છે લીપ યરનું તમે સર્વનામ કરો એટલે ઈટ થશે માટે આને એસ પ્રત્યેય લાગશે એટલે કે કમ્સ મુક્તા ખાલી જગ્યા પૂરાઈ જશે આગળ વધીએ ઓનેસ્ટી ખાલી જગ્યા ધ બેસ્ટ પોલિસી અહીંયા તમને જે રૂપ આપ્યું છે એ ટૂબીનું રૂપ આપ્યું છે એટલે મેં તમને જ્યારે પાકું કરવાનું હતું એમાં લખેલું હતું કે ટૂબીના રૂપ છે એ નિઝાર છે તો અહીંયા ઇઝ આવશે એટલે ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી આગળ વધીએ તો એલિફન્ટ ખાલી જગ્યા ફોર બિગ લેક્સ કાઉન્સમાં તમને આપ્યું છે હેવ તો હેવ છે એ સહાયકારક ક્રિયાપદ પણ આવે અને મુખ્ય ક્રિયાપદમાં પણ આવે તો અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે આપ્યું છે પરંતુ એલિફન્ટ છે એ એક વચન છે એટલે કે ઈટ છે તો ઈટની સાથે કોઈ દી હેવ આવે ને એની સાથે હેઝ આવે આઈ બી યુ હે સાથે હેવ આવે અને હિસ ઇટ સાથે એ હેઝ આવે તો અહીંયા આપણે આ ખાલી જગ્યામાં હેઝ પૂરતા ખાલી જગ્યા થઈ જશે એના પછીની ખાલી જગ્યા વેન ખાલી જગ્યા કેતન ખાલી જગ્યા હિઝ હોમવર્ક ડેલી તો અહીંયા તમને મુખ્ય ક્રિયાપદ તરીકે ડુ આપેલું છે સૂચક શબ્દ તમને ડેઈલી આપેલો છે અને આગળ વધીએ તો અહીંયા ડબલ ખાલી જગ્યા આપેલી છે એટલે પહેલી ખાલી જગ્યામાં ડૂ કે ડઝ મુકાશે અને બીજી ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદ ડૂ મૂકાશે અહીંયા તમને એ પણ હું જણાવી દઉં કે તમને એમ થશે કે પહેલામાંય ડુ ને બીજામાંય ડુ જેવું આવશે તો શું સમજવું પેલું ડૂબ બીજું શું તો એક છે એ સહાયકારક ક્રિયાપદ છે અને બીજું છે એ મુખ્ય ક્રિયાપદ છે સહાયકારક ક્રિયાપદનો કોઈ અર્થ નીકળતો નથી જ્યારે મુખ્ય ક્રિયાપદનો અર્થ થાય છે કરવું એટલે કે ડુ એટલે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય આઈ ડુ દેશ વર્ક હું કામ કરું છું તો આ ડૂનો અર્થ નીકળે છે અને પેલું જે કે ડઝ મૂકું છું એ સહાયકારક છે એટલે કોઈ અર્થ નીકળશે નહીં તો એવી રીતના હવે આપણે અહીંયા જોઈએ કેતન છે તો કેતન સરનામ હી થશે તો હી સાથે શું આવશે ડઝ સરસ ડઝ આવશે અને અહીંયા મૂકવાનું થશે આપણે ડુ તો આ ખાલી જગ્યા પૂરાશે બેન ડસ કેતન ડુ હિઝ હોમવર્ક ડેઇલી કેતન દરરોજ તેનું કામ ક્યારે કરે છે તેવું એનું પ્રશ્ન સાથે વાક્ય બોલવાનું એના પછી બારમું વાક્ય છે યુઝ્યુઅલી તો સૌરાષ્ટ્ર મેલ ખાલી જગ્યા ઇન ટાઈમ રાજકોટ અહીંયા શરૂઆતમાં સૂચક શબ્દ આપી દીધો છે યુઝ્યુઅલી સૌરાષ્ટ્ર મહેલનું તમે સર્વનામ કરો એટલે ઈટ થશે એટલે અહીંયા આપણે રનની પાછળ એસ લગાડશું એટલે આ ખાલી જગ્યા પૂરાઈ જશે યુઝ્યલી ધ સૌરાષ્ટ્ર મહેલ રન્સ ઇન ટાઈમ રાજકોટ સામાન્ય રીતે રાજકોટની અંદર જે સૌરાષ્ટ્ર મહેલ આવે છે સમયસર જ આવે છે એવું હોવાનું ગુજરાતી થશે તો હવે આપણે આગળ વધીએ આ હતી સિમ્પલ પ્રેઝન્ટેસની ખાલી જગ્યા કે જે તમે પ્રેક્ટિકલ સ્વરૂપે જોઈ અને તમે કેવી રીતના મૂળ ક્રિયાપદ એસ કે એસકી કે ડૂડસ અથવા મૂળ ક્રિયાપદથી પૂરાય એનું મેં તમને અહીંયા સમજ આપવાની કોશિશ કરી હવે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્ય કેવી રીતના કરવા એની થોડીક સમજ મેળવીએ અહીંયા તમારી સામે અમુક ગુજરાતી વાક્ય આપ્યા છે તો અહીંયા જે આપણે ઓલી વાક્ય રચના શીખાતા એ કામ કરશે કે અહીંયા શબ્દ છે હું દરરોજ વાક્ય છે હું દરરોજ ક્રિકેટ રમું છું તો ચાલો આનું આપણે અંગ્રેજી ટ્રાન્સલેશન કરીએ અંગ્રેજી ટ્રાન્સલેશન કરવા માટે તમને દરેક શબ્દનું અંગ્રેજી આવડવું જોઈએ એટલે એટલે હું દરરોજ એટલે કે ડેલી ક્રિકેટ તો ક્રિકેટ રમું છું એટલે પ્લે હવે આઈ આ ક્રિકેટ પ્લે આ રીતના તમે વાક્ય લખો તો આ વાક્ય છે એ આમ જોઈએ તો અંગ્રેજી બધાનું સાચું લખ્યું છે પણ વાક્ય રચનાની દૃષ્ટિએ જોઈએ તો આ વાક્ય ખોટું છે કેમ કે અહીંયા તમારે કરતા આવે છે આ અન્ય શબ્દ આવ્યો આ કર્મ આવ્યું અને આ ક્રિયાપદ આવ્યું તો કરતા અન્ય શબ્દ કર્મ અને ક્રિયાપદ આ વાક્ય રચના ખોટી છે આપણે વાક્ય રચના કઈ શીખાશી કરતા વત્તા ક્રિયાપદ પદ કર્મ વત્તા અન્ય શબ્દો તો આ વાક્ય રચનાથી જ તમારે વાક્ય બનાવશો તો સાચું પડશે એટલે હવે આપણે સાચું વાક્ય લખીએ કે આઈ પ્લે ક્રિકેટ ક્રિકેટ આ તો આવી રીતના છે એ તમારે વાક્ય રચના નિયમ મુજબ લખશો એટલે આ સાચું લખાઈ જશે આગળ વધીએ બીજું વાક્ય હું હંમેશા સાચું બોલું છું તો સાચું બોલવું બોલવું એટલે ક્રિયાપદ થાશે સ્પીક એસપી એ કે સ્પીક આઈ સ્પીક સાચું એટલે ટ્રુથ સોરી અહીંયા આપણે ઓલવેઝ મૂકવું પડશે આ અન્ય શબ્દો છે એ આગળ મૂકવું પડશે આઈ ઓલવેઝ સ્પીક ટ્રુથ હવે અહીંયા જે આપણે ક્રિયાપદ મૂકીએ છીએ મૂળ રૂપમાં મૂકીએ છીએ એનું કારણ છે આઈ જો અહીં હિસી ઇટ હોત તો આને એસકે ઇસ લગાડવો પડો આગલી આગલું વાક્ય જોશું તેમાં પણ એનો નિયમ ખબર પડી જશે નિશા દરરોજ રસોઈ બનાવે છે બનાવે છે સોરી આ એક પ્રિન્ટ મિસ્ટેક છે નિશા તો આપણે પહેલાં અહીંયા નિશા લખી નાખશું નિશા રસોઈ એના અંગ્રેજીમાં કુક કહેવાય તો કૂકનું કૂક્સ કરવું પડશે છે નિશા કૂક્સ એવરીડે નિશા દરરોજ રસોઈ બનાવે છે રાંધવું કૂક્સ એટલે રાંધવું એ થાય અને રસોઈ બનાવી પણ થાય નેક્સ્ટ એના પછી હું દર વર્ષે મારો જન્મદિવસ ઉજવું છું

આગળ વધીએ સામાન્ય રીતે અમે રવિવારે બગીચે જઈએ છીએ જનરલી અથવા યુઝ્યુઅલી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો તો જનરલી અમે એટલે વી જવું એટલે ગો ટુ ક્યાં તો કે બગીચે ગાર્ડન ક્યારે જાય છે તો કે રવિવારે તો ઓન સન્ડે એસ યુ એન ડી એ વાય સન્ડે જનરલી વી ગો ટુ ગાર્ડન ઓન સન્ડે આવી રીતના ગુજરાતીમાંથી અંગ્રેજી થશે એના પછી છે હું ચા બનાવતો નથી તો અત્યાર સુધી આપણે હકાર વાક્ય જોયા અહીંયા આપણી સામે હવે નકાર વાક્ય આવ્યું છે તો આપણે નથી એવો શબ્દ ઉદ્ગાર આવ્યો છે તો માત્ર આ માટે આ વાક્યમાં આપણે ડૂ કે ડઝનો ઉપયોગ કરવો પડશે તો આઈ પછી આઈની સાથે ડુ આવશે ડઝની આવે ડુ નોટ મેક એટલે બનાવું ને ટી એટલે ચા આઈ ડુ નોટ ટી તો આવી રીતના છે એ નકાર વાક્ય બનશે આગળ વધીએ શું તે દરરોજ મંદિરે જાય છે તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આપણે ડૂકે ડઝ નો ઉપયોગ કરવો પડશે એટલે તે એટલે ડઝ તે એટલે હી હી ડઝ એટલે ગો ટુ ટેમ્પલ અને દરરોજ એટલે એવરી ડે અથવા ડેઇલી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો ને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલાય ને ડઝ ઇ ગો ટુ ટેમ્પલ ડેલી અહીંયા હવે હે આવ્યો હતો તમને એમ થાય કે યસ કેમ ના મૂક્યો તેનું કારણ છે આ ડઝ આવી ગયું એટલે મૂળ ક્રિયા પૂર્યું શું તમે ઓળખો તમે મને ઓળખો છો ફરી પાછું વાળું આપ્યું એટલે અહીંયા ડઝ ડઝનો ઉપયોગ કરી અને ડુ તમે એટલે યુ પછી આપણે ઓળખો ક્રિયાપદ મૂકીએ એટલે નો અને મને એટલે મી ડુ યુ નો મી એ રીતે અંગ્રેજી ટ્રાન્સલેશન શું તમે મને ઓળખો છોનું થશે આગળ વધીએ મારી પાસે સાયકલ છે તો અહીંયા મારી એટલે માય થશે નહીં અહીંયા

પાસ થશો તો આ છે ઇફ અને અનલેસ વાળોનું જો તો વાળું વાક્ય તો આને ઈફથી બનાવવું પડશે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ તો આવી રીતના છે એ આ વાક્ય બનાવવાનું થશે તો આવી રીતના ગુજરાતીમાંથી અંગ્રેજીની અંદર આપણે વાક્ય કરવાના થશે જ્યારે તમે ગુજરાતીમાંથી અંગ્રેજી કરતા હોય ત્યારે તમને કડક ગુજરાતી અક્ષર છે શબ્દ છે એનું અંગ્રેજી આવડવું જોઈએ અને વાક્ય રચના મુજબ ગોઠવતા આવડવું જોઈએ એના માટે વાક્ય રચના પકી કરવી જરૂરી છે તો હવે આ આપણે ગુજરાતીના વાક્યો છે એનું પણ પ્રેક્ટિકલી અંગ્રેજી શીખી લીધું તો હવે આપણે તમારે જે ઘરે ખાલી જગ્યાઓ પ્રેક્ટિસ માટે કરવાની છે અને જે તમારે પણ ગુજરાતી વાક્ય ઘરે પ્રેક્ટિસ માટે કરવાના છે એ હું તમને બતાવું છું તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી અને તમે પછી ઘરે બેઠા બેઠા ગમે ત્યારે એ સ્ક્રીનશોટમાંથી ચોપડાની અંદર એ વાક્ય છે લખી અને પછી એના જવાબ લખી શકો આ ઉપરાંત હું તમને બીજા જે કાંઈ વાંચવાના છે આટલું પાકું કરી એના પણ ફરી પાછા અહીંયા સ્ક્રીનશોટ મૂકીશ કે જેનાથી તમે એના પણ સ્ક્રીનશોટ લઈ અને ઘરે પાકું કરી અને પછી જ ખાલી જગ્યાને વાક્ય કરવા બેસ છો પછીના વિડીયોમાં આનું હું સોલ્યુશન મૂકીશ કે જેથી તમે તમે જે કાંઈ કર્યું છે એનું પણ તમને ખ્યાલ આવે કે તમે કેટલું સાચું કર્યું છે તો ચાલો હવે હું જે મૂકું છું એ સ્ક્રીનશોટ મૂકું છું જોઈ લઈ અને આપણે એને સ્ક્રીનશોટ લઈ લેશું તો વિદ્યાર્થી મિત્રો આ રહી તમારી પ્રેક્ટિસની ખાલી જગ્યાઓ જરૂરથી આ ખાલી જગ્યાનો સ્ક્રીનશોટ લઈ લો કે જેથી કરી અને તમે ઘરે બેઠા ફરી પાછા ગમે ત્યારે આને નોટબુકમાં લખી અને એના તમે જવાબ લખી શકો હવે પછી હું તમારી સામે ગુજરાતી વાક્યો છે એનું પીડીએફ ફાઇલ મૂકીશ કે જેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો તો આ છે એ ગુજરાતી વાક્યો પ્રેક્ટિસના કે જેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી ઘરે બેઠા આની પ્રેક્ટિસ કરજો જે કાંઈ તમને એના પછીના રેડિયોમાંનું સોલ્યુશન હું તમને આપીશ આટલું પાકું કરીએ આ નિયમો છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો કે જેથી કરીને ગમે ત્યારે તમે આ નિયમો છે એ નોટ્સમાં ઉતારી શકો અને નોટ બનાવી શકો અને ગમે ત્યારે આ નિયમો અને વાક્ય રચનાઓ પાકા કરી શકો એસ કે એસ લગાડવાના નિયમો ટુ બીના રૂપો અને ક્યારે કેવા કરતા હોય ત્યારે ખાલી જગ્યા કઈ રૂપથી પૂરવી તો એના નિયમો પણ તમારી સામે મૂકેલા છે જે પણ તમે સ્ક્રીનશોટ લઈ અને આગળ ગમે ત્યારે જોઈને પાકા કરી શકશો સ્ક્રીનશોટ છે ઘણા બધા મોબાઈલ્સની અંદર ત્રણ ત્રણ ફિંગર્સથી થતો હશે તો ઘણાને લોકની અને વોલ્યુમની કીથી પણ દબાવવાથી એક સાથે પ્રેસ કરવાથી સ્ક્રીનશોટ આવતો હશે તે રીતના સ્ક્રીનશોટ લઈ લેજો તો મિત્રો અહીંયા આપણે આ સાદા વર્તમાન કારણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા આના સોલ્યુશનમાં પાછા ભેગા થશું આ વિડીયો જો ગી ગમ્યો હોય તમને આમાંથી કંઈ જાણવા મળ્યું હોય તો જરૂરથી મારી ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ કરજો નીચે બે આઈકન આપ્યું હોય ત્યાં પ્રેસ કરજો જેથી કરીને ફરી પાછો ગમે ત્યારે વિડીયો મૂકું ત્યારે નોટિફિકેશન આવે ત્યાં સુધી આપ સૌને વિભાણી ભાવેશના જય હિન્દ જય ભારત